અનામત મુદ્દે ફરી એક વખત આંદોલન સુધી વાત આવી છે, કારણ કે સુપ્રીમ કોર્ટનો અનામત વ્યવસ્થા પર એક મોટો ચુકાદો, જેમાં કોર્ટે કહ્યું છે કે સરકારી નોકરીઓમાં પ્રમોશન કોઈનો મૂળભૂત અધિકાર નથી અને આ મામલે નિર્ણય લેવાની છૂટ કોર્ટે રાજ્ય સરકારોને આપી છે. જોકે વાત અનામતની હોવાથી તેના પર રાજકારણ ગરમાઈ ગયું છે, વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહ્યું છે. તો સરકારનું કહેવું છે કે આ ચુકાદો કોર્ટનો છે, તેમાં સરકારના કોઈ જ લેવા દેવા નથી. દેશમાં અનામતનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. ગુજરાતમાં તો મહિલા અનામતના નિયમોમાં ફેરફાર કરતા સરકારના પરિપત્ર સામે 2 મહિનાથી આંદોલન ચાલી જ રહ્યું છે. જોકે સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત પર ટિપ્પણી કરતા દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે. વિપક્ષે તો નારાજગી પણ નોંધાવી છે અને વિવાદ ઉભો થયો છે. સૌથી પહેલા સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર નજર કરીએ તો કોર્ટે કહ્યું છે કે સરકારી નોકરીઓમાં અનામત મૂળભૂત અધિકાર નથી. આ મામલે અનામત લાગુ કરવી કે નહીં તે રાજ્ય સરકારો નક્કી કરી શકે છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ અદાલત એસસી અને એસટી વર્ગના લોકોને અનામત આપવાનો આદેશ ન આપી શકે. મામલો અનામતનો હોવાથી વિપક્ષે સરકાર પર નિશાન સાધવાની તક ઝડપી લીધી. ચુકાદો સુપ્રીમ કોર્ટનો હતો પણ વિપક્ષે સરકાર પાસેથી જવાબ માંગ્યો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ભાજપ અને આરએસએસની વિચારધારા અનામત વિરોધી છે. તેઓ ક્યારેય નથી ઈચ્છતા કે એસસી એસટી સમુદાય આગળ વધે. તેઓ સંસ્થાગત માળખું તોડી રહ્યા છે. હું એસસી એસટી ઓબીસી અને દલિતોને કહેવા માંગુ છું કે અમે ક્યારેય અનામતનો અંત નહીં આવવા દઈએ. મોદીજી અને મોહન ભાગવત તેના ગમે તેટલા સપના જુએ. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીને વિપક્ષના ઘણા નેતાઓએ અનામત વ્યવસ્થા પર જોખમ ગણાવી છે, સાથે જ આ મુદ્દો રાજ્ય સરકાર નહીં પણ કેન્દ્રના હસ્તક હોવાનું જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ કા યે ફૈસલા લેના કે યે ફંડામેન્ટલ રાઇટ નહીં હૈ, યે બહુત હી અફસોસ કી બાત હૈ. ઓર સાથ મેં યે ભી કહેના કે યે રાજ્ય સરકાર કો અધિકાર હૈ કે વો અપોઇન્ટમેન્ટ મેં વિચાર કરે ઓર કર સકતી હૈ, દે સકતી હૈ યા નહીં દે સકતી હૈ. રાજ્ય સરકાર કા તો ઇસમેં કોઈ અધિકાર હી નહીં હૈ. યે જો યે ઇસમેં પાર્લિયામેન્ટ કર સકતી હૈ, રાજ્ય સરકાર નહીં કર સકતી હૈ. કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ મેં તબદીલી અગર લા સકતી હૈ કોઈ તો પાર્લિયામેન્ટ કર સકતી હૈ. આ મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો અને ફરી વિપક્ષે હોબાળો મચાવ્યો. રાહુલ ગાંધી લોકસભામાં ચૂપ બેઠા રહ્યા પણ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પોતાની આગવી આક્રમક શૈલીમાં કેન્દ્ર સરકાર પર વરસ્યા. તેમણે ભાજપ પર રાષ્ટ્રવાદના નામે મનુવાદ ફેલાવવાનો આક્ષેપ કરી દીધો. જો રાષ્ટ્રવાદ કી બાત કરતે હૈ આખિર મેં યે મનુવાદ કી બાત કરતે હૈ, રાષ્ટ્રવાદ કી બજાય યે મનુવાદ કી બાત કરતે હૈ, બંધ કરના ચાહિયે સર. આટલું જ નહીં, ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટીએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વાંધો ઉઠાવ્યો છે અને સરકારને આ ચુકાદાની સમીક્ષા માટે કોર્ટમાં જવા કહ્યું. સર, લોક જનશક્તિ પાર્ટી પૂરી તરીકે સે માનનીય ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા દિયે ગયે દિશા નિર્દેશ કો ખારિજ કરતી હૈ, ઉસકે સાથ હમ લોગ સહમત નહીં હૈ. ઓર સર, ઇસી મેં મેં આગ્રહ કરૂંગા હમારી કેન્દ્ર સરકાર સે કે વો ઇસ વિષય પે હસ્તક્ષેપ કરે. ઓર સર, આરક્ષણ સે જુડે હુએ જીતને ભી કાનૂન હૈ ઉસકો વન્સ એન્ડ ફોર ઓલ 9વી સૂચી મેં ડાલને કા કામ કરે, તાકી સમય સમય પર રહે રહેકર જો આરક્ષણ કે ઉપર લોગ ન્યાયાલય જાકર ઉસકે ઉપર પ્રશ્ન ચિહ્ન ઉઠાને કા કામ કરતે, તાકી વન્સ એન્ડ ફોર ઓલ યે ડિબેટ હી સમાપ્ત હો જાય. લોકસભામાં મુદ્દે હોબાળો મચતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે સ્પષ્ટતા કરવી પડી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં અનામત મુદ્દે કેન્દ્ર સરકાર ન તો પક્ષકારની ભૂમિકામાં હતી કે ન તો સરકાર પાસેથી કોર્ટે કોઈ સોગંદનામું માંગ્યું છે. પ્રમોશન મેં રિઝર્વેશન વિષય પર ફેસલા આયા હૈ, યહ વિષય અત્યંત મહત્વપૂર્ણ હૈ, ઇસકો ધ્યાન મેં રખતે હુએ સરકાર ઇસ પર ઉચ્ચ સ્તરીય વિચાર કર રહી હૈ. યહાં યહ સ્પષ્ટ કરના ચાહતા હું કે इस मामले में न तो भारत सरकार को कभी पक्षकार बनाया गया और न ही भारत सरकार से शपथ पत्र मांगा गया. एक तरफ कांग्रेस सुप्रीम ना चुकादा मामले केंद्र सरकार ने घेरी रही हती, त्या बीजी तरफ कांग्रेस पोते आ मामले घेराई गई. सरकारे लोकसभा में स्पष्ट करियू क्या केस में पक्षकार उत्तराखंड की पूर्व कांग्रेस सरकार हती. उक्त मामला SLP उत्तराखंड सरकार के द्वारा दिनांक
5/9/2012 में लिए गए निर्णय के कारण उत्पन्न हुई, जिससे उत्तराखंड में प्रमोशन में रिजर्वेशन लागू नहीं करने का निर्णय लिया था। यहाँ यह उल्लेख करना उचित होगा कि 2012 में उत्तराखंड में कांग्रेस पार्टी की सरकार थी। 2012 में उत्तराखंड में कांग्रेस की सरकार थी, उसने डिसीजन लिया और उसके साथ पीआईएल आई। भारत सरकार का इसमें कोई लेना देना नहीं है, भारत सरकार आरक्षण के प्रति कटिबद्ध थी। સંસદ માં અનામત ના મુદ્દે ફરી એક વાર શરૂ થયેલો હોબાળો આગળ જતા કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જ્યારે પણ અનામતનો મુદ્દો ઉઠે છે ત્યારે વિવાદ લગભગ નક્કી જ હોય છે અને આ વખતે પણ એવું જ થયું. જોકે આશ્ચર્યની વાત એ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા વચ્ચે રાજકીય જંગ જામ્યું છે, ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે આખરે આ સમગ્ર કિસ્સો છે શું. સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, પરંતુ ઘમાસાણ અનામત મુદ્દે મચી છે. નાગરિકતા સંશોધન બિલ પર સત્તા પક્ષ અને વિપક્ષ છેલ્લા ઘણા દિવસોથી સામસામે છે, પણ હવે અનામતના મુદ્દે પણ ઘર્ષણ સર્જાયું છે. પરિસ્થિતિ ત્યાં સુધી આવી છે કે લોકસભામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરાઈ રહ્યો છે. एससी ओबीसी के संविधान प्रदत्त आरक्षण के खिलाफ दिया गया ये कोर्ट का आज तक का सबसे दुर्भाग्यपूर्ण फैसला है और वंचित वर्गों के अधिकारों पर इससे भयानक कुठाराघात और कोई भी नहीं हो सकता है. जो अधिकार हैं, ये अधिकार को छीनने के लिए सरकार क्यों कोशिश कर रहे हैं कि इसमें सरकार का लेना देना कुछ नहीं है. अधीर रंजन चौधरी सरकार के खिलाफ जो कुछ भी बोल रहा है जजमेंट है, सरकार का नाम लेना बिल्कुल ठीक नहीं है. सर, आरक्षण किसी को मिली हुई खैरात या दया नहीं है सर, ये एक संवैधानिक अधिकार है. સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામત આપવા સરકાર બંધાયેલી નથી તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે જ ઘણા રાજકીય પક્ષો ભડક્યા છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી કે ચુકાદાને સમજ્યા વિના જ તેનો વિરોધ થઈ રહ્યો છે. કોર્ટે માત્ર પ્રમોશનની વાત કરી છે, ત્યાં ઘણા રાજકીય પક્ષો છંછેડાઈ ગયા છે. તો કેટલાક નેતાઓએ તો એવી સલાહ સૂચન પણ અને ટિપ્પણીઓ કરી છે કે જાણે અનામત વ્યવસ્થા જ રદ કરી દેવાય છે. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ઓર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કે બીચ હુએ પુના પેક કા હી પરિણામ હૈ કે અનુસૂચિત જાતિ જનજાતિ વર્ગ સે આને વાલે લોગો કે લિયે આરક્ષણ એક સંવૈધાનિક અધિકાર હૈ. સર, આરક્ષણ કિસી કો મિલી હુઈ ખૈરાત યા દયા નહીં હૈ સર. અભી 7 ફરવરી કો સુપ્રીમ કોર્ટ મે ઉત્તરાખંડ ભારતીય જનતા પાર્ટી કી સરકાર હૈ તો વહાં કી સરકાર મોહન ભાગવત ઓર વૈદ્યા કે નિર્દેશ પર ચલ રહી હૈ. શાયદ મોદીજી કે નિર્દેશ પર કમ ચલ રહી હૈ, ભાગવતજી કે નિર્દેશ પર જ્યાદા. તો વકીલ મહંગે વકીલ ખડા કરકે આર્ગ્યુમેન્ટ કિયા કે જો આરક્ષણ હૈ વો મૌલિક અધિકાર નહીં હૈ, સંવૈધાનિક અધિકાર નહીં હૈ, રાજ્ય ચાહે ઇસકો લાગુ કરે યા ના લાગુ કરે. સોશિયલ મીડિયાના આ સમયમાં નેતાઓની ગેરમાર્ગે દોડતી વાતો વાયુવેગે ફેલાય છે અને લોકો ફડકે છે, પણ નેતાઓ તેમાં પણ પોતાનો ફાયદો શોધી રહ્યા છે. હવે એ સમજવું પણ જરૂરી છે કે આખરે કોર્ટે કયા કેસમાં આ ચુકાદો આપ્યો છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે ગત 15 જુલાઈના રોજ પીડબ્લ્યુડી વિભાગમાં કામ કરતા એક જુનિયર એન્જિનિયરના પ્રમોશનમાં અનામતને લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે આ ચુકાદાને રાજ્ય સરકાર અને સામાન્ય વર્ગના કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના આધારે ગત 10 ડિસેમ્બરે સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો. હવે જો સરકારી નોકરીમાં પ્રમોશનનો ઇતિહાસ જોઈએ તો સૌથી પહેલા 1973માં ઉત્તર પ્રદેશ સરકારે પ્રમોશનમાં અનામત લાગુ કરવાની શરૂઆત કરી હતી. જોકે 1992માં સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને રદ કર્યો. સાથે જ 5 વર્ષમાં તમામ રાજ્યોને આ વ્યવસ્થા રદ કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ 1995માં કેન્દ્ર સરકારે પ્રમોશનમાં અનામત લાગુ કરવા બંધારણમાં 82મો સુધારો કર્યો, જેનાથી રાજ્ય સરકારોને પ્રમોશનમાં અનામત આપવાનો અધિકાર મળી ગયો. જોકે 2002માં કેન્દ્રની એનડીએ સરકારે એસસી એસટી અનામત માટે
કોટાની સાથે વરિષ્ઠતા પણ લાગુ કરી દીધી. સુપ્રીમ કોર્ટે આ પહેલા પણ ઘણીવાર કહી ચૂક્યું છે કે બંધારણમાં અનામત ફક્ત નિમણૂક માટે છે, પ્રમોશન માટે અનામત લાગુ ન કરી શકાય. જોકે કોર્ટના ચુકાદા વિરુદ્ધ ઘણા રાજ્યોએ પ્રમોશનમાં અનામત લાગુ કરી અને કેન્દ્ર સરકારે પણ કોર્ટના ચુકાદાને પલટવા માટે બંધારણમાં સુધારા કર્યા. સુપ્રીમ કોર્ટે પ્રમોશનમાં અનામત આપવા મુદ્દે રાજ્ય સરકારોને ત્રણ મુદ્દા સ્પષ્ટ કરવા કહ્યું. એક તો જે તે સમુદાયને પ્રમોશનમાં અનામતનો લાભ અપાઈ રહ્યો છે તેનું પ્રતિનિધિત્વ વાસ્તવમાં ઘણું ઓછું છે કે નહીં. ઉમેદવારને નિમણૂકમાં અનામતનો લાભ મળ્યા બાદ પ્રમોશનમાં પણ અનામતની જરૂર છે કે નહીં. ત્રીજી બાબત એ છે કે જુનિયર અધિકારીને સિનિયર બનાવવાથી કામ પર કેટલી અસર પડશે. સુપ્રીમ કોર્ટે તર્કના આધારે આ મુદ્દા તારવ્યા હતા. જોકે કેટલાક સાંસદોએ હવે સુપ્રીમ કોર્ટમાં જ અનામત વર્ગના વધુ ન્યાયાધીશોની જરૂર લાગી રહી છે. कोर्ट के माध्यम से एससी एसटी ओबीसी के आरक्षण के खिलाफ बार बार जो इस प्रकार के फैसले आते हैं उसका सबसे बड़ा कारण ये है कि हमारी न्यायपालिका के अंदर एससी एसटी और ओबीसी का प्रतिनिधित्व नहीं है. इसलिए मैं अपनी पार्टी अपना दल की ओर से बार बार ये मांग करती हूँ कि न्यायपालिका के अंदर एससी एसटी ओबीसी का जो प्रतिनिधित्व है उसको सुनिश्चित किया जाए. माननीय अध्यक्ष जी, संसद के पास ये अधिकार है कि कानून बनाकर ऐसे मामलों का निपटारा करे. ત્યાં સુધી કે હવે તો ન્યાયપાલિકામાં અનામત લાગુ કરવા આંદોલનની તારીખ પણ નક્કી કરી દેવાઈ છે. 12 તારીખ કો એક બજે જંતર મંતર પર વિશાલ પ્રદર્શન કરકે હમ અપના વિરોધ પ્રકટ કરેંગે કે ન્યાયપાલિકા મેં આરક્ષણ હોના ચાહીએ, વરના સરકાર કો ભી વ્યસ્ત રખતી હૈ ન્યાયપાલિકા, ઓર એ જો સરકાર હૈ મોદીજી કી સરકાર હૈ તો આરક્ષણ વિરોધી હૈ. સુપ્રીમ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરવું એ દેશ માટે જોખમી છે, ખાસ કરીને અનામત જેવા સંવેદનશીલ મુદ્દાનો સવાલ છે. ત્યાં સુધી સરકારે પણ સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે, નહીં તો એક નવા મોરચે જંગ છેડાતા વાર નહીં લાગે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ફક્ત દેશમાં જ નહીં પરંતુ આંદોલનનો રાગ ગુજરાતમાંથી પણ ઉઠ્યો છે. જી હા, પાસ ટીમે આપી છે ફરી આંદોલનની ચીમકી. આંદોલન નાનું નહીં પરંતુ 2015 જેવું આંદોલન હશે કે જેણે ગુજરાતનું રાજકારણ જ બદલી નાખ્યું હતું. પાસ ટીમે ચીમકી ઉચ્ચારી છે કે જો હાર્દિક અને તેના જેવા આંદોલનકારીઓ પરથી કેસ પાછા નહીં ખેંચવામાં આવે અને તેમને કરાતી હેરાનગતિ ઓછી કરવામાં નહીં આવે તો ગુજરાતમાં ફરી આંદોલન થશે અને તે પણ 5 વર્ષ પહેલા જેવું. તારીખ 25 ઓગસ્ટ 2015. સ્થળ જીએમડીસી મેદાન, અમદાવાદ. આ એ દિવસ હતો જેણે અનામતની માંગ સાથે ગુજરાતના રાજકારણની દિશા બદલી નાખી. ગુજરાતમાં મોટી સંખ્યામાં રહેતા પાટીદાર સમાજના લોકોએ તેમની શક્તિ બતાવી અને એ જ સમાજના ગુજરાતના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું. મને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરું છું. ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. જોકે 5 વર્ષ બાદ ફરી ગુંજ્યો છે અનામત આંદોલનનો અવાજ. કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે ને ઝડપથી ઝડપથી કાર્યવાહી કરી અને કેસો પરત નહીં ખેંચાય. 2015માં જે કાર્યક્રમ થયો તો એવા કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી. પાંચ વર્ષ પહેલા અનામત માટે આખો સમાજ એક થયો હતો અને આજે આંદોલનના કારણે બનેલી પાસ ટીમના સભ્યો એકઠા થયા. જોકે 5 વર્ષ પહેલા જે ટીમ હતી તેમાંથી આજે ઘણા સભ્યો નદારત હતા. ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું પરંતુ એક વાત સામાન્ય હતી અને તે છે રાજનીતિ. હવે સવાલ એ છે કે આ રાજનીતિ કોણ રમી રહ્યું છે?
શું સરકાર નથી ઈચ્છતી કે પાસ ટીમના સભ્યોને શાંતિથી જમવા દઈએ, કે પછી પાસ ટીમ આંદોલનના નામે રાજનીતિ યથાવત રાખવા ઈચ્છી રહી છે? જોકે સમય સાથે માંગ બદલાઈ ગઈ છે. પાસ ટીમનું કહેવું છે કે 2015નો હાર્દિકનો જે કેસ છે, જેમાં વસ્ત્રાપુરમાં કેસ થયો, પછી બીજી જગ્યાએ તે વ્યક્તિ ક્યાંથી હોઈ શકે? સરકાર છેલ્લા 30 દિવસથી એક્શન મોડમાં આવી ગઈ છે. 2020માં હાર્દિક પટેલના સમગ્ર ગુજરાતમાં પ્રવાસ થયા, તેનાથી સરકારને મુશ્કેલી પડે છે. આગામી સમયમાં તારીખ નક્કી કરી અને તમામ જિલ્લા તાલુકા મથકે એક સાથે આવેદન પત્ર આપવામાં આવશે તેવી વિચારણા કરવામાં આવી છે. તો સાથે જ જે લોકોએ મધ્યસ્થતા કરી છે તેમની મુલાકાત લઈ અને ચર્ચા કરવામાં આવશે. આગામી દિવસોમાં સરકારની આંખો ખુલે અને કેસો પાછા ખેંચે તેવો કાર્યક્રમ આપવા માટે રણનીતિ ઘડવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે ને ઝડપથી ઝડપથી કાર્યવાહી કરી અને કેસો પરત નહીં ખેંચાય તો એના માટે કોઈ પણ એક સેન્ટર નક્કી કરવામાં આવશે અને એના ઉપર આક્રમકતા ભરેલો અને ખાસ કરીને એ સેન્ટર ઉપર 2015માં જે કાર્યક્રમ થયો તો એવા કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે. જોકે 2017 બાદ શાંત પડેલી પાસ ટીમ હવે ખુલીને બહાર આવી, સરકાર હાર્દિકને પરેશાન કરતી હોવાની વાત કરી અને સવાલો ઉભા કર્યા. ટીમનું કહેવું છે કે કોંગ્રેસ અને પાસના નેતા હાર્દિક સામે રાજદ્રોહનો કેસ છે અને અન્ય પાટીદાર યુવાનો પર કરવામાં આવેલા ખોટા કેસ છે. 5 વર્ષથી તેમને કોઈને કોઈ રીતે સરકારના ઇશારે કોર્ટ દ્વારા હેરાનગતિ પણ કરવામાં આવી રહી છે. હવે સરકાર સામે પડવું હોય તો કેવી રીતે કામ કરવું તે મામલે પાસ ટીમ આયોજન કરી રહી છે. આ મીટિંગમાં અલ્પેશ કથિરિયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ સહિત તાલુકા અને જિલ્લાના કન્વીનરો પણ સામેલ થયા. પરંતુ આ મીટિંગમાં એક નવો ચહેરો હતો જે અત્યાર સુધી માત્ર સોશિયલ મીડિયામાં જ સરકાર સામે સવાલ ઉઠાવતો હતો, અને આ ચહેરો એટલે હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ. હાર્દિકને થતી હેરાનગતિ અંગે પાસ ટીમ જ નહીં પરંતુ એક પરિવાર અને પત્ની તરીકે News18 ગુજરાતી સામે કિંજલ પહેલા જ સવાલો પણ ઉભા કરી ચૂકી છે. 18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે નથી આવ્યો અને આ સમયમાં બધાએ કેવી રીતે સરકાર સામે લડવું તે અંગે વિચારણા કરવાની જરૂર છે તે વાત News18 સામે કિંજલે કરી હતી. હાર્દિક પટેલ છેલ્લા ઘણા દિવસોથી ગાયબ છે અને તેમના પરિવારજનો પણ ચિંતા કરી રહેલા છે. હાર્દિક પટેલની પોલીસ દ્વારા જુદા જુદા કેસની અંદર અટકાયતો કરવામાં આવી રહેલી હતી, કોર્ટ દ્વારા પણ સમન્સ તેમને ફાળવવામાં આવેલા હતા અને ત્યારબાદ તેમની અટકાયતો થયેલી છે. હાર્દિક પટેલના પત્ની આપણી સાથે છે કિંજલ, તેમની સાથે જ વાત કરીએ. કિંજલ, ક્યાં સુધી હાર્દિક પટેલ હજુ ગાયબ છે? કેટલા દિવસથી સંપર્ક નથી થઈ શકેલો? 18 તારીખના હાર્દિક ઘરે નથી આવ્યા અને જ્યારે સિદ્ધપુર કેસમાં જામીન મળ્યા ત્યારે છેલ્લી વખત વાત થઈ હતી ફોન પર, બસ ત્યારથી કોઈ કોન્ટેક નથી. છેલ્લી વખત જ્યારે વાત થઈ હતી શું વાત થઈ હતી અને શું કહેતા હતા? બસ એટલું જ કે મારી ચિંતા ના કરતા અને હું જલ્દીથી આવી જઈશ. તમે એક ટ્વીટ પણ એક કરેલું હતું કે પોલીસ ઘરે આવે છે, તપાસ કરે છે. શું તપાસ કરે છે અને શું તમને પૂછે છે? રાત્રે ક્રાઇમ બ્રાન્ચવાળા ઘરે આવે છે, 7-8 જણા હોય છે અને અમને પૂછે છે કે હાર્દિક ક્યાં છે. જ્યારે અમે કહીએ કે અમને ખબર નથી, પૂછે કે હાર્દિક ઘરે છે કે નહીં, અને અમે જ્યારે કહીએ કે ના હાર્દિક ઘરે નથી, ક્યાં છે અમને કોઈ જાણકારી નથી, તો છતાં પણ તેઓ ઘરમાં તપાસ કરે છે કે હાર્દિક ક્યાંય છે કે સંતાઈને નથી બેઠા એવી રીતે, અને પછી આખું ઘર ચેક કરે છે અને પછી જતા રહે છે. તો પાસ ટીમ અને પરિવારમાં સ્થાન મળવા બદલ તેણે સૌનો આભાર માન્યો. કિંજલે કહ્યું કે ટીમનો જે હેતુ હતો તેમાં હજુ તેઓને પૂરી સફળતા નથી મળી. પાટીદાર યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે અને બધાના મંતવ્ય ભલે અલગ હોય પરંતુ મંઝિલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ અને કોંગ્રેસ છોડી અને એક થવું જોઈએ તેવી સલાહ પણ કેટલાક લોકોને આપી. જે આ બધા કેસો પાછા ખેંચવાની વાત હતી સરકાર તરફથી, પણ હજુ સુધી પાછા નથી ખેંચાયા, તો એના અનુસંધાનમાં આજે મીટિંગ રાખવામાં આવી હતી અને ગામડે ગામડે ફરીને આવેદન પત્રો આપીશું. સરકારના ટ્રસ્ટીઓ આગેવાનો સાથે મુલાકાત કરીશું અને જરૂર પડશે તો 2015ની જેમ કાર્યક્રમ કરીશું.
જોકે આમ કહી કિંજલે પાસના જૂના સાથી જેઓ જીએમડીસી કાંડ બાદ હાર્દિક સાથે જેલમાં ગયા હતા તેઓ તરફ ઇશારો કરી દીધો. તે સમયે હાર્દિક સાથે કેતન પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ પર પણ કેસ કરવામાં આવ્યો હતો અને તેઓ જેલમાં પણ ગયા હતા. પરંતુ 2017 ની વિધાનસભા ચૂંટણી સમયે જ પાસમાં ભંગાણ પડ્યું અને વરુણ, કેતન, ચિરાગ ભાજપમાં ભળી ગયા, જે બાદ તેમના માથે રહેલા કેસમાંથી પણ તેમને મુક્તિ મળી ગઈ તેવા આરોપ અત્યાર સુધી થઈ રહ્યા છે. જોકે 5 વર્ષના આ ગાળામાં ઘણા ફેરફાર આવ્યા. એક સમયે હાર્દિકના એક હુંકારમાં જ સુરત અને અમદાવાદમાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. તે હવે શક્ય નથી થઈ રહ્યું. આ માટે પાસ ટીમે સમાજને એકઠો થવા માટે આજીજી કરી છે અને આગામી રણનીતિ માટે પાટીદારોની ધાર્મિક સંસ્થા ઉમિયાધામ અને ખોડલધામ સાથે પણ વાત કરી તેઓનો સાથ લેવાની તૈયારી દર્શાવી છે. પાસ ટીમે ભર્યો હુંકાર. 2015 જેવું થશે આંદોલન. જેમ સડી એક હોય તો એ તરત તૂટી જાય, પણ બહુ બધી સડી ભેગી થઈને જ્યારે સાવરણી બને તો એ તૂટવા વાર લાગે છે અને તોડવી અશક્ય બની જાય છે. તો આપણે સડી નહીં સાવરણી બનવાનું છે અને કચરાને સાફ કરવાનું. આ હુંકાર સાથે જ પાટીદાર અનામત આંદોલનના નેતાઓ ફરી સક્રિય થયા છે. વસ્ત્રાલ ખાતે મળેલી બેઠકમાં ફરી આંદોલનના મંડાણ કરવાનું રણશીંગુ ફૂંકાયું છે. પરંતુ શું 5 વર્ષ પહેલા જે દમ અને જોશ હતો તે આજની બેઠકમાં હતો? આ સવાલ દરેકના મનમાં છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પાસની કમાન અલ્પેશ કથિરિયાને સોંપાઈ અને ત્યારબાદ અલ્પેશ કથિરિયા પણ અલગ અલગ કેસમાં જેલમાં હતા. જામીન મંજૂર થયા બાદ 6 મહિના સુરતથી તે દૂર રહ્યા. 6 મહિના પૂર્ણ થયા બાદ તેણે સુરતમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ફરી એક વખત હવે આંદોલન સક્રિય કરવા માટે કવાયતો શરૂ કરાઈ છે. આજે અમદાવાદના વસ્ત્રાલ ખાતે પાસના નેતાઓની ચિંતન શિબિર કરાઈ. હાર્દિક પટેલ છેલ્લા 15 દિવસથી ગુમ છે, તેમજ પાટીદારોના અન્ય યુવાનો પર પણ કેસ ચાલી રહ્યા છે અને હાલ એક પછી એક કેસને ખોલવામાં આવી રહ્યા છે. પાસ નેતાઓ અને અન્ય યુવાનો તારીખ પર તારીખ ભરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પાટીદાર યુવાનો પરના કેસ પરત ખેંચ્યા છે. તેમ છતાં જે યુવાનો પર કેસ ચાલી રહ્યા છે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. પાટીદાર યુવાનો પરના કેસ પાછા ખેંચવા માટે પાટીદાર સંસ્થાઓ મધ્યસ્થી કરે તેવી પણ તેઓની રજૂઆત છે. જોકે અલ્પેશ કથિરિયાએ કહ્યું છે કે સરકાર તરફથી હકારાત્મક વલણ નહીં રહે તો સરકારની ધારણા બહારનો કાર્યક્રમ કરીશું. સમાજની ધાર્મિક અને અન્ય તમામ સંસ્થાઓએ મધ્યસ્થી તરીકેની જે ભૂમિકા ભજવી હતી એ તમામ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ અને એમની ટીમને પણ મળીશું. એમની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. કેસો બાબત જે પરત ખેંચવાની બાબત હતી એમના મંતવ્ય છે એ પણ જાણવામાં આવશે. ત્યારબાદ તમામ ગતિવિધિ પત્યા બાદ સરકારશ્રી તરફથી જો કોઈ હકારાત્મક બાબત આવશે કે ચર્ચા વિચારણા કે એક મંચ ઉપર ટેબલ ટુ ટેબલ મીટિંગ કરવાની થશે તો એ માટે પણ સમિતિ તૈયાર છે. તો આજની મળેલી ચિંતન બેઠકમાં જે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે આ મુજબ છે. ગુજરાતના દરેક જિલ્લા કક્ષાએ પાસના કન્વીનર દ્વારા આવેદનપત્ર અપાશે. ધાર્મિક સંસ્થાઓના આગેવાનોને મળશે પાસ ટીમ. પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચે તે માટે પણ રજૂઆત કરાશે. તો પાસ ટીમે સરકારને પણ શાનમાં સમજી જવા માટે કહી દીધું છે. બીજા શબ્દોમાં સમજીએ તો સરકારને ચીમકી પણ આપી દીધી છે. જો સરકાર ટૂંક સમયની અંદર આ બાબતનો નિર્ણય નહીં લે તો ફરીથી સમાજ માટે જે રીતે લડ્યા હતા એ રીતે હવે તો અમારા પગ નીચે રહેલો છે કેસ છે તો અમે અમારા